ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં સતત 3 દિવસથી વરસાદી ઝાપટા યથાવત છે. વલ્લભીપુર તાલુકા સહિત પંથકમાં 3 દિવસમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વલ્લભીપુર તાલુકાના કંથારિયા, પાટી, ચમારડી, નવાગામ, લોલિયાણા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાને લઈને ખેડૂતોના વાવણી કરવામાં આવેલ પાકને નવું જીવનદાન મળ્યું છે. તો ભાવનગર જિલ્લાના પંથકમાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભાવનગર જિલ્લાના ગારિયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. ગારિયાધાર તાલુકાના ગ્રામ્ય પંથકોમાં વરસાદ શરૂ થયો છે. તો પાંચ ટોબરા, રતનવાવ, ફાચરિયા, સુરનિવાસ, આણંદપુર, પીપળવા, નાના ચારોડિયા, પરવડી, સુખપર, નવાગામ સહિત મોટાભાગના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની. રાજકોટમાં જામ્યો છે વરસાદી માહોલ. મધ્ય રાજકોટ, પશ્ચિમ રાજકોટમાં વરસાદ, પૂર્વ રાજકોટમાં પણ વરસાદી માહોલ. જંકશન વિસ્તારમાં ભરાયા છે વરસાદી પાણી. પોપટપરાના નાળામાં પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો રાજકોટ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદ, ચોમાસાની શરૂઆતમાં જ વરસાદી પાણી ભરાયા છે. જંકશન વિસ્તારમાં તેમજ પોપટપરા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલો, કારણ કે શરૂઆતી વરસાદમાં જ રાજકોટના જે હાલ થાય છે, ખાસ કરીને પોપટપરાનું જે વિસ્તાર છે ત્યાં સૌથી વધુ પાણી દર વર્ષે ભરાય છે. પોપટપરા સહિતના અન્ય વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાયા છે. અને રાજકોટ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે લોકોમાં તો ખુશીનો માહોલ છે, પરંતુ સાથે સાથે જે અનેક વિસ્તારો છે કે જે દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન થતા હોય છે, તે જ વિસ્તારોમાં આ વખતે પણ પાણી ભરાયું છે, જેને કારણે લોકો સવાલ પૂછી રહ્યા છે કે પ્રી મોન્સૂન કામગીરી કેમ નથી કરવામાં આવતી. ચોમાસા પહેલા દર વર્ષની સમસ્યા આ વર્ષે પણ યથાવત છે. અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે, ખાસ કરીને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટથી સંવાદદાતા અંકિત લાઈવ જોડાયા છે. અંકિત પાસેથી વધુ માહિતી લઈએ. અંકિત, રાજકોટમાં દર વર્ષે જે પ્રકારની સમસ્યા થાય છે, ખાસ કરીને કેટલાક વિસ્તારો પોપટપરા સહિતના વિસ્તારો જ્યાં સૌથી વધુ વરસાદ અને સમસ્યાઓ, શું અપડેટ્સ રાજકોટની? ચોક્કસ લોભના, સૌ પ્રથમ તો આપને હું મારી પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. દ્રશ્યો છે રાજકોટની સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે, કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી છે. એન્ટ્રી એક્ઝિટ ગેટ ઉપર પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ રાજકોટની કલેક્ટર કચેરી પાસે પાણી ભરાઈ ચૂક્યા છે. રાજકોટની જીટી સેટ હોસ્પિટલ પાસે પાણી ભરાઈ ચૂક્યા છે. રાજકોટનું પોપટપરાનું નાળું છે કે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. સાથોસાથ એસ્ટ્રોન ચોકનું જે નાળું છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું હોવાના દ્રશ્યો છે તે હાલ અત્યારે સામે આવી રહ્યા છે. લોકોને પોતાના ઘર જવા માટે રિક્ષા નથી મળી રહી હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને અમે બતાવી રહ્યા છીએ, કે કઈ રીતે દર્દીઓ તેમજ દર્દીઓના સગાવાલા છે તેમને હાલ આ શેડની નીચે આશરો લેવાની ફરજ પડી રહી છે. રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર પાણી છે તે ભરાઈ ચૂક્યા છે. કલાવર રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી ચૂકી છે. સાથોસાથ વગડ ચોકડી સહિતના જે વિસ્તારો છે ત્યાં હાલ અત્યારે પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી રહી હોવાના દ્રશ્યો છે તે હાલ અત્યારે લુબના સામે આવી ચૂક્યા છે. જી બિલકુલ અંકિત, એક સવાલ એ પણ પૂછવા માંગીશ કે પોપટપરા અને જંકશન વિસ્તાર દર વર્ષે અહીંયા પાણી ભરાવાની સમસ્યા, પ્રી મોન્સૂન કામગીરી કેમ સમય પર નથી થતી? અંકિત, સૌપ્રથમ તો આપને હું મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. દર વર્ષે ખાસ કરીને કેટલાક એવા પોકેટ એરિયા છે કે જ્યાં દર વર્ષે પાણી છે તે ભરાતું હોય છે. દર વર્ષે મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી મારફતે કરોડો રૂપિયાનું આંધણ છે તે કરી નાખવામાં આવતું હોય છે. મહાનગરપાલિકા દ્વારા પ્રેસ રિલીઝ પણ કરવામાં આવતી હોય છે કે તેમના દ્વારા કહી શકાય કે પ્રી મોન્સૂનની કામગીરી છે તે કરવામાં આવી છે, પરંતુ સાથોસાથ દર વર્ષે લલુડી વોકડીનો જે વિસ્તાર છે, રામનાથપરાનો જે વિસ્તાર છે, મંદિર પાસેનો જે વિસ્તાર છે, સાથોસાથ વાત કરવામાં આવે તો પોપટપરાનું નાલું છે, રેલનગરનો અંડરબ્રિજ છે, આ તમામ જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે ખાસ કરીને સામે આવતી હોવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. જોઈ શકાય છે કે લોકોને કયા પ્રકારની હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. ન માત્ર રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે પાણી ભરાયા હોવાનું છે તે સામે આવ્યું છે, પરંતુ સિવિલ હોસ્પિટલ ચોકનો જે બ્રિજ છે ત્યારે ઓવરબ્રિજ ઉપરથી જે પાણી છે તે નીચે આવી રહ્યું છે, તેના કારણે પણ
સિવિલ હોસ્પિટલ ચોકની અંદર હાલ અત્યારે પાણી ભરાયાના દ્રશ્યો છે તે ખાસ કરીને લુબના સામે આવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા લોકોને કોઈ પણ જાતની અગવડતા ન પડે તે માટે ચોક્કસ 24 કલાકનો જે કંટ્રોલ રૂમ છે, મોન્સૂનને રિલેટેડ જે કંટ્રોલ રૂમ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. પરંતુ બીજી તરફ રાજકોટના દ્રશ્યો છે કે રાજકોટના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે ખાસ કરીને કરવો પડી રહ્યો છે. મધ્ય રાજકોટ હોય, પૂર્વ રાજકોટ હોય કે પશ્ચિમ રાજકોટ હોય, તમામ જગ્યાએથી પાણી ભરાવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે. અને આ જે દ્રશ્યો ખાસ કરીને સામે આવી રહ્યા છે આ દ્રશ્યો મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના દાવાઓ પોકળ સાબિત કરી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા જે બણગા ફૂંકવામાં આવતા હતા કે કરોડો રૂપિયાનું આંધણ કરીને અમે પ્રી મોન્સૂનની કામગીરી કરી છે, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરીના લીરે લીરા માત્ર અત્યાર સુધીમાં 3.5 ઇંચ વરસાદ મોસમનો પડ્યો છે. બીજી તરફ હું દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે લોકો છે તે હાલ અત્યારે ઘૂઘરા તેમજ ભજીયાની લિજ્જત છે તે ખાસ કરીને રાજકોટની અંદર માણી રહ્યા હોવાના આ દ્રશ્યો છે તે પણ સામે આવી રહી છે. ખાસ કરીને વરસાદી જે મોસમ હોય છે ત્યારે ભજીયા અને ઘૂઘરા ખાવાની પણ એક અલગ જ મજા હોય છે, ત્યારે લોકો તે પ્રકારની મજા છે તે પણ માણી રહ્યા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે કે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલની અંદર તો પાણી ભર્યા છે, પરંતુ સિવિલ હોસ્પિટલ ચોક આવેલો છે ત્યાં કયા પ્રકારના પાણી છે આ દ્રશ્યો મેં બતાવી રહ્યા છીએ. આ દ્રશ્યો મહાનગરપાલિકાના સત્તાધીશો સુધી પહોંચવા જરૂરી છે, સાથોસાથ મહાનગરપાલિકાના અધિકારીઓ સુધી પણ પહોંચવા જરૂરી છે કે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ચોક આવેલું છે ત્યાં કયા પ્રકારનું પાણી છે તે ભરાય છે. પાણી કે જે ઉપરથી ઓવરબ્રિજ ઉપરથી નીચે નાખવામાં આવે છે અને તેના જ કારણે આ પાણી ભરાયું હોવાનું સામે આવ્યું છે. બેન, કયા પ્રકારની તકલીફ પડે છે? આ પાણી ભરાય છે હોસ્પિટલમાં બહુ જ બરાબર, અને આ બિચારા બધા બહાર નીકળી ગયા છે. જો બેન, હોસ્પિટલમાં પાણી ભરાણા છે અને ચોકમાં પાણી છે, શું કે ચોકમાં જોયું છે, બાકી હોસ્પિટલની અંદર ખબર નથી. જે લોકો રિક્ષામાંથી ઉતરી રહ્યા છે તેમને પણ હવે પાણીમાંથી પસાર થવાની ફરજ છે તે પડવા જઈ રહી છે. જોઈ શકાય છે આ દ્રશ્યો રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ચોકના દ્રશ્યો છે લુબના, કે જ્યાં હાલ અત્યારે વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી ચૂકી છે. જી બિલકુલ અંકિત, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો રાજકોટથી વરસાદના જે અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે, પોપટપરા વિસ્તારમાં પાણી ભરાયું છે અને સિવિલ હોસ્પિટલની બહાર પણ એટલું પાણી છે કે દર્દીઓને મુશ્કેલીથી ત્યાં જવું પડી રહ્યું છે. રાજકોટ શહેરમાં સતત ચોથા દિવસે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે. સવારના 11 વાગ્યાથી વરસાદી ઝાપટા છે તે શરૂ થયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે પશ્ચિમ રાજકોટના દ્રશ્યો છે, કલેક્ટર ઓફિસની બહારના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે હાલ અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે. ખાસ કરીને જુદા જુદા વિસ્તારોની જો વાત કરવામાં આવે તો વગડ ચોકડીએ હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો છે, રામાપીર ચોકડીએ વરસાદ વરસી રહ્યો છે, સાથોસાથ મધ્ય ઝોનની જો વાત કરવામાં મધ્ય રાજકોટની જો વાત કરવામાં આવે તો ત્રિકોણબાગ, લીમડા ચોક, સાથોસાથ બસ સ્ટેશન જે વિસ્તાર છે ત્યાં હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો હોવાનું સામે આવ્યું છે. સાથોસાથ ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ જંકશન ખાતે પણ હાલ અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો હોવાનું છે તે સામે આવ્યું છે. રાજકોટની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં મોસમનો કુલ 3 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે. ચોક્કસ આ વખતેની વાત કરવામાં આવે તો વરસાદ છે તે જૂન મહિનામાં ખૂબ જ અગાઉના વર્ષોની સરખામણીએ ખૂબ ઓછો વરસ્યો હોવાનું પણ સામે આવ્યું છે. અંકિત પોપટ, News 18 ગુજરાતી, રાજકોટ. તો રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા જોવા મળી રહ્યા છે. ચોમાસાની શરૂઆતમાં જ ભરાયા છે પાણી. પોપટપરાના નાળામાં ભરાયા છે વરસાદી પાણી. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક લોકોના વાહનો અટવાયા છે. રિક્ષા, ટુ વ્હીલર સહિતના વાહનો બંધ થયા છે. રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે. માત્ર 1.5 ઇંચ વરસાદમાં જ રાજકોટના હાલ બેહાલ થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે, આ દ્રશ્યો છે રાજકોટના પોપટપરાના નાલાના દ્રશ્યો છે કે માત્ર 1.5 ઇંચ વરસાદમાં રાજકોટના હાલ બેહાલ થઈ ચૂક્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને સાથોસાથ અધિકારીઓ દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ કરવામાં આવી રહ્યા હતા
આ દાવાઓ પોકળ સાબિત થયા હોવાનું સામે આવ્યું છે. જોઈ શકાય છે કે અડધા ઇંચ વરસાદમાં લોકોને હાલાકીનો છે તે સામનો કરવો પડી રહ્યો છે. પોપટપરાના નાલાની અંદર જે ખાસ કરીને આ ગોઠણ સમા પાણી છે તે દેખાઈ રહ્યા છે. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. આ ઇલેક્ટ્રિક જે બસ સંચાલિત આજે જે બસો છે, ખાસ કરીને સીએનજી સંચાલિત બસ છે, તે ખાસ કરીને આગળ નથી જઈ રહી ને અહીંયાથી તેમને યુટર્ન મારવાની કોટના આ પ્રકારના હાલ છે. જોઈ શકાય છે કે કયા પ્રકારની કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો પદાધિકારી હોય કે અધિકારી હોય તેમને કયા પ્રકારની કામગીરી કરી હશે તે આ દ્રશ્યો પરથી સમજી શકાય છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ચોમાસામાં આવું જ થાય છે, કોપરેશન વાળા કામ કરતા નથી, આ પાણીનો નિકાલ થતો નથી. આનો કઈ રસ્તો કરવો જોઈએ. આનો કઈક રસ્તો થાય તો શું છે કે આ રેલનગરમાં બધા જે આવતા જતા છે ને એ બધાને રાહત થાય, અને આ ચોમાસામાં હર ચોમાસામાં તકલીફ પડે છે.